જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક ભેદભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. બાબુભાઈ બાલુભાઈ જંત્રાલ દાદાની આપ્તવાણીના ગ્રંથોના વાંચનથી એવું લાગ્યા કરે છે કે દાદા એ કૃષ્ણ ભગવાન જ હતા. તો આ શું સાચું હોઈ શકે? ખરી ઓળખાણ પડી છે તમને? હા, સાચી ઓળખાણ પડી છે. ભગવાન જ કહેવાય. શું એટલું કે વાસ કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન, વાસુદેવ પદ હતું. એ જ્ઞાની જ કહેવાય. આમ તો કૃષ્ણ ભગવાન એ જ્ઞાની જ કહેવાય. ગીતાનું જે જ્ઞાન આપ્યું છે, ફેર એટલો જ કે એક કાળમાં કૃષ્ણ ભગવાને લોકો ઓળખી નહોતા શક્યા. ભગવાન તરીકે ઓળખનારા બહુ ઓછા હતા. ખરેખરું તો ઓળખાણ અર્જુનને જ પડ્યું હતું. તે પાછું કેટલી માથાકૂટ કરી ત્યારે ઓળખાયું જ્ઞાની ભગવાન તરીકે, આત્માના જ્ઞાની તરીકે. બાકી તો બધા પોતપોતાની રીતે જે સમજાય એ રીતે સમજતા હતા. શું ભક્તિ જેની જે રીતે થતી હતી, પ્રેમ ભાવ હતો ગોપીઓને નાનતે, પણ પાછળથી એમને જે આટલું બહુ મોટું સ્વરૂપ ભગવાનનું આપ્યું ત્યાં ગીતાનું જ્ઞાન પ્રગટ થયા પછી જ એમનું થયું. પછી લોકો પાછળના લોકો એમને પોતાની રીતે પછી વર્ણન કરી કરીને બહાર પાડે. બાકી હતા ત્યારે એટલું કંઈ ખાસ ઓળખાણ નહોતું પડી લોકોને, બહુ ઓછાને પડ્યું. દાદાને તો હજારો લોકોએ ઓળખ્યા હતા, હજુ ઓળખી રહ્યા છે. અને કેટલાય લોકો જ્ઞાન પામ્યા હતા એમની પાસેથી. એટલે આ કાળની જરૂરિયાત હશે. સત્યુગમાં એ કાળમાં નહીં હોય લોકોને, આમને એમ શાંતિ રહેતી હોય તો શું કામ ભગવાન ખોળવા જાય જરૂર. અહીંયા તો એમને મેં શક કર્યું, ભરે હાડમાં બફા એવી રીતના ચોગરદમથી બફાયા જ કરતું હોય ત્યારે ઠંડક ખોદવા નીકળે ત્યારે આવા પાકે ભગવાન. અમે તો ઘણું ઊંચું જ્ઞાન આપ્યું છે ને ઘણું ખુલ્લું કરી આપ્યું છે, પકડાય એટલું કામનું. શું જ્ઞાન બહુ જ પીરસ પીરસ કર્યું છે. સેંકડો ગીતાઓ બહાર પડે એટલું બધું તેમનું જ્ઞાન છે. ઝીલનારા જોઈએ. વ્યવહારનું એટલું જ્ઞાન આપ્યું છે અને આત્માનું ઊંડામાં ઊંડું તત્વ સુધીનું આપ્યું છે. સાચી ઓળખાણ પડી તમને? હા, કેવું પડે આ ઓળખનારા. એક હતા અમને અમેરિકામાં ભાઈ મળ્યા હતા, દાદાને જ મળ્યા હતા. આવે છે હજુ, આવતા હોય છે અહીંયા. તે દાદાની પહેલી આપતવાણી વાંચીને જ કોકે આપી હશે તો વાંચતા જ કહ્યું કે આ કે છે આવું ઓથોરિટીથી કોણ બોલે, કે છે આ કૃષ્ણ ભગવાન જ બોલી શકે, કે છે આવું તો બીજું બોલી ના શકે, કેટલી ઓથોરિટીથી બોલે છે. અમે મોક્ષ આપીશું, જા પાંચ આજ્ઞામાં રહીશ તો એક ચિંતા થાય તો દાવો મળજે મારી પર, કે છે યાર કેટલી ઓથોરિટીથી બોલે છે. અને એ થયું લોકો આમ કંઈ ગપ્પે ગપ્પા નથી મારતા, લોકોના અનુભવે થાય જ છે, ચિંતા થતી નથી, ટેન્શન નથી થતા. એટલે આ બહુ મોટું પદ છે. બે શું કંઈ કોઈ જોડે કમ્પેર થાય એવું નથી ને કોઈ ઉપમા અપાય એવું નથી. શું એવું ભારે પદ છે. નીરુમા ક્યાં છે? અહીંયા અહીંયા. જય સચ્ચિદાનંદ.
હમણાં દીપકભાઈ એવું કીધું ને કે આપણે સાપ જંગલમાં જીવડા ખાવાને એવું બધું જાય છે, સાપ જંગલમાં એમનો ખોરાક શોધે ને જીવડા ને એવું બધું, તે જીવડા ખાય એટલે એમાં પાપ તો બંધાય જ ને સાપને. હા એવું છે, આ મનુષ્ય સિવાય કોઈ જાનવરને પાપ પુણ્ય બંધાતું નથી, શું કારણ કે એ લોકોને આમ કરતા ભાવ નથી, ક્રોધમાન માયા લોભ રાગદ્વેષ એ લોકો નથી, સાહજિક છે, સહજ કુદરતી નિયમ પ્રમાણે જીવતા હોય છે, સહજ અવસ્થામાં. એટલે એમની એ સંસરણ માર્ગના પ્રવાહમાં, નિયતિના પ્રવાહમાં એ જીવ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, ગમે એનું છે તો ઇવોલ્યુશન થતું જ હોય છે, એના નેચરલ કોર્સમાં છે. શું મનુષ્યમાં આવ્યા પછી વિકૃતિ થાય છે, કરતાપણું, અહંકાર, લોભ, માન, માયા બધું ઊભું થાય છે. પેલા લોકોને એવું ના હોય, શું એટલે સહજ જીવો જીવ છે, ભોજનમ, જીવ વગર તો કોઈ વસ્તુ ખવાય જ નહીં. શું પછી દરેકમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો છે, ઓછામાં ઓછી હિંસા એકેન્દ્રિયમાં છે, એ ખાય તો ઓછામાં ઓછી હિંસા થાય. એટલે આપણે મોક્ષ જોઈતો હોય તો મનુષ્યને અવતાર જોઈએ ને. હા ત્યાર વગર ના થાય. અને બીજું કે મને ટીવી જોવામાં બહુ મોહ છે. ટીવી જોવાનો કે બીજા કેટલાય મો હશે તો ખોળીશ તો દેખાશે, પણ ટીવી નો તો બહુ જ છે, આખો દિવસ હું સિરિયલ જ જોઈ ખાઉં છું. ભણતી નથી? ના એટલે હું મારી સાસરીમાં એમ મેરિડ છું. ધણીની સેવા બેવા કરતી ના કરું છું ને બધું, પણ બપોરે ફ્રી થાઉં તો સિરિયલ જ જોઈ ખાઉં છું. તો તારો ધણી બોળ્યો છે, તને અવરી પડવા જ ના દે એવું રાખે તો. ક્યારે છે કાલોલ? કેતન છે ને એની વાઈફ છું. ચેતનની વાઈફ? ના કેતન, ચેતનભાઈ ના નાના ભાઈ. ચેતનનો નાનો કેતન? હા. તારું નામ શું છે? દર્શના. દર્શના અહીં આવ્યો છે કે નથી આવ્યો? આવ્યો છે ને. ક્યાં છે કેતન? નવરી કરો પડવા દે બપોર તો ટીવી જોઈએ ને. એટલે કેટલી વાર કહું છું કે સ્ટાર પ્લસ જ જોવે, બીજું કશું નહીં. શું જોવે? આ 8:30 થી જે સિરિયલ થાય ને 11:30 સુધી સ્ટાર પ્લસ જોયા કરે, પેલી ગાહાની ઘર ઘર કીને. હવે કેટલી વાર કહું છું કે ના જોઈશ ના જોઈશ, પણ જોયા જ કરે. તન જ જોતી ના? એટલે મને તો એટલા ટાઈમમાં મને બધાને ભૂલી જાય. એને ખબર છે કે નીરુમાએ કીધું છે કે ના જોયે તો કે ના, એ તો પછી હું જોઈ મારી જાતે કરી લઈશ પ્રતિક્રમણ. એમ કે એમ ના થાય પ્રતિક્રમણ, આનું તો પ્રત્યાખ્યાન જ કરવું પડે. સારું જોઈએ. છોકરો બોકરો નથી હજુ? પછી છોકરાની જ મૂવી જોયા કરશે બિચારી. મેં ખૂંચે છે કે નથી ખૂંચતું? ના થોડું થોડું ખૂંચવા મળશે ને ત્યારથી સમજવાનું કે હવે છૂટવા મળશે. ના જ્યાં સુધી ખૂંચતું નહીં ત્યાં સુધી બેસતી બેસી રહેશે. એટલે એને અવડે નવા નવા છે એટલે પેલી અવડે જ જ્ઞાન લીધું છે એમને, એટલે એમના દાદાની વાતો બહુ ગમે છે. પણ એ કહે છે કે મને તમે 5 વર્ષથી છો એટલે ખરેખર મારી મને કે તમે 5 વર્ષ જાઓ છો તમને કશું ના પતું પતતું તો મને હું પછાય. હજુ નવી નવી છે તોય આટલું બધું જોર બાર બરાબર કરે છે. એ તો છૂટી જશે બેન, તું રખડી મરીશું. દરેકે પોતાની નબળી કાઢવી જ પડશે, એનું ઉપરાણું ના લઈશ. આ ઉપરાણું લે છે ને એ મારી નાખે છે,
આપણી નબળાઈ છે, વીકનેસ છે, કબૂલ કરવાનો, છૂટતું નથી એ કબૂલ કરવાનું. અને નિરૂમા, ભૂતકાળની જે ભૂલો થઈ હોય ને એ યાદ કરીને અમુક વાર એટલું એ કરે છે ને કે ઝઘડા કરે ને એવું. એટલે સિરિયલો જોઈ જોઈને હોશિયાર થઈ ગઈ. એટલે હું એ જ કહું છું કે આ સિરિયલો લીધે જ આવો કરો છો, સિરિયલ ના જોઈશ એમ. ભૂતકાળ તો દાદા ભગવાન કહે છે એક સેકન્ડ પછીનો ભૂતકાળ ગોન ફોર એવર, યાદ ના કરાય શું. અને આ યાદ કરી કરીને આપણે કરીને એ તો બહુ ભારે પ્રકૃતિ કહેવાય, સ્ત્રી પ્રકૃતિ. પછી એ યાદ કરીને એનું વીક પોઈન્ટ શોધી અને પછી એને ઉપર ઘા કરવાનો, એ સ્ત્રી પ્રકૃતિની ખાસિયત છે. એવું જ ના હોય, આપણે છૂટવું છે, મોક્ષે જવું છે. જે હોય હવે હોનું સંભાળે, એની વીકનેસ એની ભૂલો એને એને કાઢવાની છે. આપણે આપણી કાઢોને, આપણે એની ભૂલોને બતાડીશું તો આપણી ભૂલોથી બહુ ભરપૂર બંધાયેલા ને બંધાયેલા રહીશું. શું કોઈની ભૂલ ના જોવાય. તું ટીવી બહુ જોવે છે, પણ નિરૂમાનું જોવે ટીવીમાં કે નથી જોતી? જોઈ છે, સવારે 6 વાગે આવે છે, ઉઠીને જોવે છે. તારું હોઈ જાય છે, બપોરે 2:30 વાગે અને સાંજે 5 વાગે આવે છે ને પતિ પતિનો વ્યવહાર, એ જોઉં છું. અને અમુક ટાઈમે હું સીડી જોઉં છું, એટલે પપ્પા જોવે ને સીડી, એમની સાથે હું આખો દિવસ સીડી જોઉં છું. પતિ પતિનો વ્યવહાર જુએ છે? એમાં થોડું શીખજે. હિતેશ ભટ્ટ, હિતેશ કહે છે, મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે, અને સંપૂર્ણ સમાધાન પામે તો વિલય થાય. સંસારના સાધનો પાસેથી સંસાર કરાવો અને તમે જુઓ અને જાણો. આપ્ત સૂત્ર 1માં લખેલું છે તે સમજાવો. મન એટલે સમાધાન પામે એટલું નાશ પામે, એટલે પણ કેનાથી સમાધાન થવું જોઈએ મનનું? એટલે આપ તો સૂત્ર 1માં છે, નિર્માણ લખેલું છે. હા, પણ સમજાવવાની વાત કરીએ છીએ તમને, એ સેના કેવી રીતે સમાધાન થવું જોઈએ. જ્ઞાને કરીને સમાધાન થવું જોઈએ. અજ્ઞાને કરીને તો કરી જ છે, અનંત અવતારથી કરીએ છીએ, તેથી કંઈ મન નાશ નથી પામતું. જ્ઞાને કરીને સમાધાન થવું જોઈએ એનું. જ્ઞાને કરીને મનને ઓગાળવાનું છે. શું અજ્ઞાનથી ઊભું થયું છે, હવે એને જ્ઞાન દેખાડીને જ્ઞાનથી એને વિરામ પમાડવાનું છે. સમજાય છે ને? અત્યાર સુધી તો આપણે આમ જ કોકને કોક આપણને ગાળો આપે ને તો આપણને ઊંચું નીચું થાય કે ક્યારે એને ગાળો આપું ને ક્યારે એને સીધો કરું ને ક્યારે એમ કરું તેમ કરું. મન ઊંચું નીચું થયા જ કરે. પછી જ્યારે આપણે એને ગાળો આપી આવીએ ને ત્યારે આપણે મન ટાળવું પડે, સમાધાન થાય. એનાથી મન નાશ નથી થતું. સમજાય છે ને? જ્ઞાને કરીને સમાધાન થાય તો મન પછી ઊભું ના થાય, મન ખલપીલે થાય. જ્ઞાને કરી એટલે ગાળો આપે તમને, અપમાન કરે તો તે ઘડી હાજર થઈ જાય. જ્ઞાન કોને આપે છે, હું કોણ છું? હિતેશને આપે છે. કોણ આપે છે? એ શુદ્ધાત્મા તો પાટ્યુ પાટ્યાને ગાળો આપે છે. માં આપણે શું લેવા દેવા? એમ જ્ઞાન જ રહેશે તો પછી મન ઊંચું ના થાય. મન ત્યાં વિલે એટલો વિરામ થઈ જાય એ બાબતનું. સંપૂર્ણ એટલે સંપૂર્ણ, દરેક વખતે જ્યારે જ્યારે મન ઊભું થાય ત્યારે ત્યારે એની સામે જ્ઞાન જ હાજર થાય. જ્ઞાનથી જ એનું સમાધાન થાય. એવરી વિચારે વિચારે સહજ ત્યારે ત્યારે પછી સંપૂર્ણ જ્ઞાન હાજર થાય ત્યારે સંપૂર્ણ મન વિલય થાય.
આમ સહજ રીતે કોકની આપણે આમ નિંદા થઈ, આપણે ઈચ્છા ના હોય પણ આપણે કોકની જોડે હોઈએ ને એકદમ સહજ રીતે જ કોકની નિંદા થઈ જાય કે કોકના વિશે ખોટું બોલાઈ જાય, તો એ શું હોય? આપણે મતલબ એ રીતના સહજ રીતે થાય, પછી આપણને એમ થાય કે ચાલો આ ખોટું કર્યું આપણે, આવું ના હોવું જોઈએ એમ. એ સહજ ભાઈ જાગૃતિ નથી, સહજ થઈ જાય છે એનો અર્થ શું? જાગૃતિ નથી એટલે પાછળથી પસ્તાવો આવે, એટલે પછી પાછળથી ચોખ્ખું કરવું પડે. તો પણ ધીમે ધીમે જાગૃતિને વધારતા વધારતા આગળ લઈ જવી પડે. શું એમાં પડાય જ નહીં. કોઈના દોષો નિંદા કુટલી કરીએ, આપણે તો બૈરો કરે, આપણે પુરુષો થોડી કરતા હોય. એનો મતલબ કે વાણી પર આપણે કંટ્રોલ રાખીએ કે જોઈને અને સમજીને બોલીએ તો આ કદાચ આમાંથી. વાણી પર એવો કંટ્રોલ નથી રાખવાતા રખાય બહુ, પણ જ્ઞાન હાજર રાખો તો ઓટોમેટિક થાય. જ્ઞાનથી જ આવતું. કોઈ આપણે કોઈ ગમે એટલું કોઈનું આડું અવરું બોલતું હોય તો આપણે એમાં રસ પડી જાય છે ને, આપણને ઇન્ટરેસ્ટ આવે છે ને એટલે પછી આપણે ટાપસી પૂરવા માંડીએ છીએ. કોઈનું નેગેટિવ સાંભળવા મળી તો આપણે પાછવી આનંદ શરૂ થઈ જાય છે. ગ્રુપમાં આપણે ઊભા રહીએ અને વાતો થતી ત્યાંથી ખસી જવાનું, એનું ખસી જ જવાનું. તો જ આપણે બચાય, નહીં ના બચાય. એનો મતલબ આપણે એકલતાએ વધારે એમાં મતલબ રહેવું પડે. મતલબ એકલતા એવું કશું નહીં, આવી વાત થતી હોય તો આપણે જરાક ખસી જવાનું, બાજુ પાણી પીવા જોઈ જઈને જઈ આવવાનું, બાથરૂમ જોઈ કરીને ખસી જવાનું. લાંબુ ચાલે કે મારે કામ છે, જતો રહું છું. અત્યારના તમે જુઓ દિવસ દરમિયાન જેટલા પ્રસંગો બનતા હશે ને, મોટા ભાગનામાં આવું જ હોય છે. 95% ભાગમાં એકબીજા નિંદા થતી, કોકની વાત થતી હોય, કોકના વિશે કરવામાં આવતું, એટલે એનો મતલબ પછી આપણે કોઈક જગ્યાએ સ્થિર રહી બધેથી મતલબ ખસી જ જવાનું રહે ને. એમાં લગભગ બધાને બનતું હોય છે. અંદરથી તમારે ખસી જવાનો પાવર ના આવે તો પછી બહારથી ખસવાનું કરો. અંદરથી આપણે અલગ રહેવાનું, મતલબ સાંભળવા અડવા જ નહીં દેવાનું. પણ એટલી તાકાત ના હોય તો પછી બહાર બહારથી નાળવા દેશો, બહારથી કસી જાઓ. અંદરથી અલગ રાખીને પછી પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલે ને? બળી ગયા હોય તો કરવું પડે. સંસારના સાધનો પાસેથી સંસાર કરાવો, એટલે હિતેશ પાસેથી બધું સંસારનું બધું કરાવવાનું છે, ધક્કા મારવાનું છે, ઘરની જવાબદારીઓ પૂરી કરવાની છે, સત્સંગમાં આવવાનું છે, આ બધું જ એની પાસેથી કરાવવાનું. આપણે શુદ્ધાત્મા તરીકે હિતે શું કરી રહ્યો છે એને જોવાનું છે ને જાણવાનું છે. સમજાય છે ને? એ આપણું કામ જોવા જાણવાનું, આપણું કામ કામ કરવાનું, હિતેશનું કામ. ભૂલો કરો તો પ્રતિક્રમણ કરાવવાના, મતલબ જે હા એ પછી હિતેશ જ કરવાનું, પ્રતિક્રમણ હિતેશ પાસે જ કરાવવાનું. જય સચિદાન. જય સચિદાન. પોતાની પ્રકૃતિને શુદ્ધ જોવી એટલે જરા હરખું પકડ ને, પોતાની પ્રકૃતિને નિર્દોષ જોવી એટલે શું? એ આગળની સ્ટેજમાં આવે છે. શું? પહેલા તો બીજા બધાને નિર્દોષ જોવાના છે, બીજાની પ્રકૃતિને જોવાની છે, અને એ શુદ્ધાત્મા છે, એના પ્રકૃતિ છે, એના દોષ પ્રકૃતિના છે. પછી ધીમે ધીમે એ જોવાનું છે કે શુદ્ધાત્મા છે, પ્રકૃતિ એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એમાં કયા એવિડન્સથી લઈને આપણે કઈ કાનો દોષ છે, નાનો દોષ, બધું ભેગું મળીને થઈ રહ્યું છે. એટલે બધા સામાન્ય પ્રકૃતિ નિર્દોષ જોવાની છે. આ સ્ટેજ તો લાવી શકાય એવું છે. એમાં શુદ્ધાત્માના બધો ઉપયોગ કરવાનો. પછી બધા જ સામાના જેટલા ભેગા થાય બધા આપણને એની પ્રકૃતિ નિર્દોષ જ દેખાય. ત્યાં સુધી બીજાના દોષ નહીં જોતા, પોતાના દોષ જોઈ 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 જોઈને પોતાના દોષ પ્રતિક્રમણ કરાય કરાય ને એક બાજુ ચોખ્ખું પોતાનું કરવાનું છે, ને બીજી બાજુ સામાન્ય નિર્દોષ જોઈ જોઈને એને આપણી આખી દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ ઊભી કરવાની છે. પછી ધીમે ધીમે જ્યારે
આખું વ્યવસ્થિતનું જ્ઞાન સમજાતું જાય એટલે પોતાની પ્રકૃતિ એટલે શું છે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તો એ પોતાની પ્રકૃતિ અને પોતે શુદ્ધાત્મા બે એટલું જુદું છે દેખા રહેવા માંડે એને ડિમાર્કેશન. ત્યાર પછી આ પોતાની પ્રકૃતિના જે કંઈ થતું હોય એ બધું જ આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જ છે એવું જ દેખાયા કરે. એટલે એને પછી એ ને એનો કોઈનો દોષ છે એવું લાગે જ નહીં ને, એ સરકમસ્ટેન્સીસ જ છે. એટલે પછી છેલ્લે આ દ્રષ્ટિ આવે છે જ્યારે શુદ્ધાત્માને સંયોગ બે જ છે એવું દેખાય ને, ત્યારે આ પ્રકૃતિ એ પોતાની નિર્દોષ દેખાય. આખું જગત નિર્દોષ, પોતાની પ્રકૃતિ નિર્દોષ, હું એ શુદ્ધાત્માને બતાવે શુદ્ધાત્મા. સમજાય છે? પેલા સામેવાળાને નિર્દોષ જોવાનું એવું થયું. એટલે આવી રીતે સ્ટેપિંગમાં જવું પડે, એકદમ તો કંઈ આવે નહીં ધડ કરીને. સ્ટેપિંગમાં જતાં 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 પછી આ સ્ટેજ આવે. આ તો નહીં તો પછી ઊંધું થાય, ફાવતું આવે ને આપણી ભૂલ હોય ત્યારે આપણી પ્રકૃતિ આપણે નિર્દોષ છીએ કરી નાખવાનું, આમાંની ભૂલ ત્યારે કરે ના દોષી જોઈ લે, પછી કહેશે પ્રતિક્રમણ કરી નાખશું, છે તો ખરો જ ને દોષિત. પોતાની પ્રકૃતિને નિર્દોષ જોઈએ તે ક્યારે જ દેખાય કે જ્યારે પ્રકૃતિ નિર્દોષ થાય ત્યારે જ ને. એટલે ઇન શોર્ટ સંજોગ, શુદ્ધાત્માને સંજોગ બે જ દેખાય. એટલે છૂટ થતા થતા પહોંચ્યા લેવલે પછી જ ને, એ જ લેવલે આવી ગયો હોય ત્યારે જ આ બધું ઊભું થાય. અને તે નિરંતર પાછું રહેશું, એકાદ વાર દેખાય ને એકાદ વાર ના દેખાય ને એ બધું એનો કંઈ મતલબ નથી. તો આ મસ્ત બુદ્ધિથી ગોઠવી તો થોડી વાર રહે પાછું ઉડી જાય. આ તો છેલ્લામાં સ્થિર સ્ટેજ છે. પોતાની પણ પ્રકૃતિ નિર્દોષ દેખાય એને સાવ જ. જેમ બીજાની પ્રકૃતિ કેટલી એને પોતાને જુદી લાગે, એવી પોતાને પોતાની પ્રકૃતિ પણ એટલી જુદી લાગે. પણ એ થઈ હોય તો જ દેખાય ને, તારે જ આ દ્રષ્ટિ ખીલે ને ત્યારે, એ સ્ટેજ આવે ત્યારે જ, ત્યાં સુધી ના દેખાય.